આપણે જોવાના છે મેથ્સ ની અંદર ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાની અંદર એક્ઝામ્પલ નંબર 4 મિત્રો એક્ઝામ્પલ 4 ની અંદર આપણે આપેલ છે કે જો PQ સમાંતર SD ખૂણો PQR 110° અંશ અને ખૂણો RST 130° અંશ તો ખૂણો QRS મેળવો મિત્રો અહીં આપણે એક ફિગર આપી છે અને ફિગર ની અંદર ખૂણો PQR આપણને 110° અંશ આપેલો છે ખૂણો TSR 130° અંશ આપણને આપેલ છે અને ખૂણો QRS ખૂણો QRS એટલે કે આ ખૂણો આપણે શોધવાનો છે બીજું અહીં આપણને એક સૂચન આપેલું છે કે બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો બિંદુ R માંથી પસાર થતી અને આ ST ને સમાંતર એક રેખા દોરો તો સૌપ્રથમ આપણે એક રેખા દોરી લઈએ R બિંદુ માંથી પસાર થતી અને ST ને સમાંતર એક રેખા આપણે દોરીએ RU બરાબર છે મિત્રો અહીં મિત્રો આપણે જોઈ શકીએ કે આપણને ક્વેશ્ચન માં આપ્યું છે કે PQ એ ST ને સમાંતર છે આપણને સૂચન આપ્યું છે કે R માંથી પસાર થતી રેખા દોરીએ જે પણ ST ને કેવી છે સમાંતર છે તો અહીં PQ અને RQ બંને રેખાઓ ST ને સમાંતર છે બરાબર છે તો આપણે પ્રમેય 6.6 ભણ્યા તેના પરથી એક જ રેખાને સમાંતર હોય તે રેખાઓ પરસ્પર પણ કેવી હોય સમાંતર હોય એટલે કે PQ ST ને સમાંતર છે RU પણ ST ને સમાંતર છે તો રેખા PQ અને રેખા RQ RU એ પણ કેવી હશે એકબીજાને સમાંતર હશે એટલે કે રેખા ST રેખા PQ અને રેખા RQ ત્રણે ત્રણ રેખાઓ એકબીજાની કેવી હશે અહીં સમાંતર હશે તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે અહીં PQ સમાંતર ST આપણને આપ્યું છે ક્વેશ્ચનમાં તેમજ ST RU સમાંતર ST આપણને સૂચન આપેલું છે તે પ્રમાણે આપણે લખ્યું માટે PQ સમાંતર RU આ PQ પણ RU ને કેવી થશે PQ પણ RU ને સમાંતર થશે કોના પરથી આપણે કહી શકીએ આપણે કહી શકીએ પ્રમેય નંબર 6.6 પરથી આ બાબત આપણે કહી શકીએ કે આ ત્રણે ત્રણ રેખાઓ કેવી હશે પરસ્પર લંબ હશે હવે મિત્રો આપણે જે ખૂણો શોધવાનો છે તે તરફ જઈએ તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો કે રેખા ST અને રેખા RU આ બંને રેખાઓ પરસ્પર સમાંતર છે અને આ SR એ આ બંને સમાંતર રેખાઓની છેદિકા છે ST અને RU સમાંતર છે અને RS એ શું છે બંને સમાંતર રેખાઓની છેદિકા છે તો અહીં આપણે લખીએ RU સમાંતર ST અને SR તેમની છેદિકા છે માટે મિત્રો શું લખી શકીએ છું તેની ખૂણો TSR વત્તા ખૂણો SRU બરાબર 180 અંશ અહીં મિત્રો ખૂણો TSR અને ખૂણો SRU આ બંને ખૂણાઓ છેદિકાની એક જ તરફનો અંતઃકોણ થશે અને છેદિકાની એક તરફનો અંતઃકોણ કેવા હોય પૂરક હોય છેદિકાની એક જ તરફના અંતઃકોણ એટલે એનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય હવે મિત્રો અહીંયા આપણને TR TSR નું કિંમત આપણને આપી છે 130° અંશ વત્તા ખૂણો SRU બરાબર 180° અંશ માટે ખૂણો SRU બરાબર
180 અંશ માઈનસ વોટ 30 અંશ તો કોણ S R U બરાબર 180 માંથી 130 જશે તો કેટલા રહેશે 50 અંશ રહેશે બરાબર છે મિત્રો હવે આપણે મિત્રો આગળ જોઈએ અને મિત્રો હું નંબર આપી દઉં 1 હવે મિત્રો બીજી વખત આપણે જોઈ શકીએ કે રેખા PQ અને રેખા RQ બંને બીજાને સમાંતર છે અને QR એ તેમની છેદિકા છે તો અહીં આપણે લખીએ PQ સમાંતર RU અને QR તેમની છેદિકા છે માટે અહીં આપણે લખી શકીશું ખૂણો PQR બરાબર ખૂણો QRU કારણ કે આ શું છે અંતઃયુગ્મ કોણ ની જોડ છે બે સમાંતર રેખાઓ તેમની છેદિકા QR તો ખૂણો Q અને ખૂણો R આ બંને ખૂણાઓ કેવા થશે અંતઃયુગ્મ કોણ થશે અંતઃયુગ્મ કોણ કેવા હોય સમાન હોય અહીં ખૂણો PQR નું માપ આપણી પાસે છે 110 અંશ તો ખૂણો QRU નું માપ પણ કેટલું થશે 110 અંશ થશે આ 110 અંશ છે આથી QRU ખૂણો પણ કેવો થશે 110 અંશ થશે માટે ખૂણો QRU બરાબર 110 અંશ બરાબર છે તો હવે આપણે મિત્રો જોઈ શકીએ કે QRU ખૂણો QRU બે ખૂણાઓની અંદર વિભાજિત છે આપણે જોઈ શકીએ કે મિત્રો આસન્ન કોણ બને છે બરાબર છે ખૂણો QRS અને ખૂણો SRU આ જે બંને ખૂણાઓ છે આ બંને ખૂણાઓ કેવા ખૂણાઓ છે આસન્ન કોણ છે પણ અહીં આપણે જોઈ શકીએ કે ખૂણો QRS વત્તા ખૂણો SRU બરાબર ખૂણો QRU કારણ કે આ આસન્ન કોણ છે આથી આ બંને ખૂણાઓનો સરવાળો બરાબર ખૂણો QRQ થશે તો હવે આની અંદર મિત્રો QRS આપણે શોધવાના છે QRU નું માપ આપણી પાસે છે SRU નું માપ આપણને ઉપર મળ્યું છે તે કિંમતો આપણે અહીં મૂકી દઈએ માટે ખૂણો QRS વત્તા SRU નું માપ છે 50 અંશ બરાબર 110 અંશ માટે ખૂણો QRS બરાબર 110 અંશ માઇનસ 50 અંશ માટે ખૂણો QRS બરાબર 60 અંશ મિત્રો આપણે નીચે ખૂણાનું માપ મેળવવાનું છે તે ખૂણાનું માપ આપણને મળશે કેટલું મળશે ખૂણો 60 અંશનું માપ આપણને મળશે તો મિત્રો સરળ એક્ઝામ્પલ છે આપણે એક્ઝામ્પલમાં શું કર્યું હોય તે પણ સમજી લઈએ આપણને મિત્રો ક્વેશ્ચન અંદર આપેલું છે કે PQST ને સમાંતર છે ખૂણો PQR નું માપ 110 છે ખૂણો TSR નું માપ 130 છે આપણને સૂચન આપ્યું છે R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો તો તેના પરથી આપણે તારણ કાઢ્યું કે PQ ST ને સમાંતર છે RU ST ને સમાંતર છે તો PQ એ RU ને પણ સમાંતર થશે એટલે કે ST PQ અને RU આ ત્રણે ત્રણ રેખાઓ કેવી થશે પરસ્પર સમાંતર થશે તેમજ અહીં QR અને SR એ બંને આ સમાંતર રેખાઓની છેદિકાઓ થશે અને જ્યારે બે પરસ્પર સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે ત્યારે આપણે જાણીએ છીએ અભિકોણની જોડ મળે આપણને અનુકોણની જોડ મળે છેદિકાને એક તરફ અંતઃકોણની જોડ મળે આ બધી જોડ સમાન હોય એક પ્રકારના પ્રમેય આપણે ભણ્યા છે તો મિત્રો અહીં આપણે માપ શોધવાનું છે QRS તો સૌપ્રથમ મિત્રો આપણે લીધું કે રેખા ST અને રેખા RU બંને સમાંતર છે અને RS તેમની છેદિકા છે આથી છેદિકા એક તરફ નો અંતઃકોણ એટલે કે છેદિકા RS ના એક તરફ નો અંતઃકોણ ખૂણો S અને ખૂણો R આ બંને ખૂણાઓ કેવા થશે પૂરક થશે એટલે કે ખૂણો S અને ખૂણો
થશે 180 અંશ થશે તો એના પરથી મિત્રો આપણી પાસે ખૂણો TSR નું માપ હતું તો ખૂણો SRB નું માપ આપણને મળી ગયું કેટલું મળ્યું 50 અંશ તો મિત્રો સૌપ્રથમ આપણને અહીં મળ્યું 50 અંશ બરાબર છેદિકાના એકત્રકનો અંતરકોણનો ઉપયોગ કરીને આપણે SRB નું માપ મેળવી લીધું 50 અંશ ત્યારબાદ આપણે PQ સમાંતર IE આ બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર છે અને ખૂણો TQR એ તેમની છેદિકા છે તો ખૂણો PQR અને ખૂણો QRU આ બંને ખૂણાઓ કેવા થશે તો એ અંતઃયુગ્મ કોણની જોડ થશે તે બંને સમાન થશે કારણ કે આ રેખાઓ સમાંતર છે અને QR તેમની છેદિકાઓ છે તો એના પરથી મિત્રો આપણે QRU નું માપ મળ્યું મિત્રો આપણે માપ મળ્યું QRU એટલે કે આપણને આખા ખૂણાનું માપ મળ્યું 110 અંશ બરાબર આપણે પહેલા જ SRU નું માપ મેળવ્યું છે 50 QRU નું માપ મળ્યું આપણને 110 આપણે સાની જરૂર છે આપણે શોધવાનું છે QRS એટલે કે આપણે માત્ર વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે બરાબર તો આપણે જોઈ શકીએ અહીં કે આમાંથી આ બાદ કરશું તો આપણને આ QRS મળી જાય બરાબર તો તેના માટે આપણે શું કર્યું તો કે આપણે એનો આસનકોણનો કોન્સેપ્ટ લીધો આપણે જાણીએ છીએ કે અહીં ખૂણો QRS અને ખૂણો SRU એ આસનકોણ છે અને આપણે આસનકોણમાં ભણ્યા કે બે આસનકોણનો સરવાળો એ તેના સમાન ન હોય તેવા ભુજ દ્વારા બનતા ખૂણાઓના માપ જેટલો થાય એટલે કે 150 અને આ 110 અને 50 આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય તો ક્યુ આર યુ જેટલો થાય બરાબર છે તો મિત્રો તેનો ઉપયોગ કરીને આપણે અહીં શું કર્યું છે આપણે અહીં ક્યુ આર એસ નું માપ મેળવ્યું આસનકોણનો ઉપયોગ કર્યો અને ક્યુ આર એસ નું માપ આપણે મેળવ્યું બરાબર છે મિત્રો આકૃતિ પરથી આપણે સમજીને કરી શકીએ એવો ક્વેશ્ચન છે